હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આપ સૌનું સ્વાગત છે તમારી મારી અને આપણા બધાની યુટ્યુબ ચેનલ મનીષ સિંધીમાં આજે આપણે વાત કરીશું બંધારણના એમસીક્યુના અગત્યના એમસીક્યુ એનો ભાગ પાંચ ઓલરેડી ભાગ ચાર હું અપલોડ કરી ચૂક્યો છું મિત્રો સૌથી પહેલો પ્રશ્ન ભારતીય બંધારણની કલમ છે મિત્રો અનુચ્છેદ જે છે ત્રણસો સાહીઠ એમાં નાણાકીય કટોકટી જે ઉભી થતી નાણાકીય કટોરી કરી છે ક્યારે મંજૂર મળે છે મિત્રો યાદ રાખજો બંને ગૃહોની મંજૂરી જરૂરી હોય છે યાદ રાખજો જો આર્ટિકલ ત્રણસો સાહીઠ એટલે કે અનુચ્છેદ ત્રણસો સાહીઠનો ઉપયોગ કરીને નાણાકીય કટોકટી લાદવી હોય તો સંસદ રાજ્યસભા અને લોકસભા બંનેની મંજૂરી હોવી જોઈએ ખાસ યાદ રાખજો મિત્રો નાણાપંચ કોઈ પણ નાણાકીય બાબતમાં કોની સલાહ લીધા પછી જ રાષ્ટ્રપ્રમુખ મંજૂરીથી તે અમલમાં મૂકી શકે છે યાદ રાખજો નાણા જે છે એ કોની નાણાકીય બાબતમાં કોની સલાહ લેજો યાદ રાખજો સી એ જેને શું કહીએ છીએ આપણે તો કેગ ક્લિયર એની સલાહ લીધા પછી જ રાષ્ટ્રપ્રમુખ મંજૂરીથી તે અમલમાં મૂકી શકે છે મિત્રો આગળ વધતા પહેલા જો તમે મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે નોટિફિકેશન આઈકોન બેલને પ્રેસ કરજો જેથી મારા વિડિયોની માહિતી આપના સુધી ખૂબ જ સરળતાથી પહોંચી રહે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો વિડીયોની પીડીએફ ફાઇલ માટે તમે ટેલિગ્રામની અંદર મનીષ સિંધી ચેનલને જોઈન કરી શકો છો મિત્રો જેની લિંક મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે નાણાં પંચનો કાર્યકાળ કુલ કેટલા વર્ષનો હોય છે યાદ રાખજો નાણાંપંચ જે નિમવામાં આવે છે એનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે મિત્રો પાંચ વર્ષનો હોય છે યાદ રાખજો હવે મિત્રો આજના દિવસ માટેનો સૌથી પહેલો પ્રશ્ન આપના માટે કે હાલમાં આપણા નાણાં પંચ કયું નાણા પંચ ચાલી રહ્યું છે અને એ નાણાં પંચના અધ્યક્ષ કોણ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને મારી હેલ્પ કરવાની છે મિત્રો રાજ્ય સરકાર હસ્તકના જે આકસ્મિક નિધિ વ્યવસ્થા જે છે મિત્રો એ કોણ સંભાળે છે તો યાદ રાખજો રાજ્યપાલ સંભાળે છે યાદ રાખજો સંઘ યાદીમાં આપણને ખબર છે કે સત્તાણું વિષયોનો સમાવેશ થાય છે જે રાજ્ય યાદીની અંદર છાસઠ વિષયોનો સમાવેશ થાય છે જ્યારે સંયુક્ત યાદીની અંદર કેટલા વિષયોનો સમાવેશ થાય છે યાદ રાખજો મિત્રો ખરડાને કાયદાનું કોઈ પણ ખરડાને કાયદાનું સ્વરૂપ આપતા પહેલા તેને કુલ કેટલા વાચનમાંથી પસાર થવાની પ્રક્રિયા હાથ ધરવાની હોય છે તો યાદ રાખજો મિત્રો ત્રણ વાંચનમાંથી કેટલા વાંચન ત્રણ વાંચનમાંથી પસાર થવાની પ્રક્રિયા હોય છે અમેરિકન પ્રમુખને ખરડાની બાબતે વીટો આપવાની સત્તા છે કે નથી મિત્રો એ પ્રમુખ યાદ રાખજો અમેરિકન પ્રમુખને બાબત પર કોઈ આપવાની સત્તા નથી જ્યારે રાષ્ટ્રીય ભારતના રાષ્ટ્રપ્રમુખને ખરડાની બાબતે વીટો વાપરવાની સત્તા છે મિત્રો યાદ રાખજો જમ્મુ કાશ્મીરની વિધાન વિધાન પરિષદમાંના અગિયાર કાશ્મીરમાંથી ને અગિયાર સભ્યો જમ્મુમાંથી હોય છે યાદ રાખજો કાશ્મીરમાંથી અગિયાર અને જમ્મુમાંથી છે તો બાકીના આઠ સભ્યો જે બચા એની નિમણૂક કોના દ્વારા થતી હોય છે મિત્રો યાદ રાખજો રાજ્યપાલ અગિયાર કાશ્મીરમાંથી જમ્મુમાંથી અને જે છે એ રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદની અંદર નિમવામાં આવે છે નિમણૂક થાય છે હવે પાકિસ્તાનના કબજા હેઠળ જે આપણો પીઓ કે જે છે માટે જમ્મુ કાશ્મીરની ધારાસભામાં કેટલી બેઠક બેઠકો અનામત રાખવામાં આવે છે તો યાદ રાખજો કુલ ચોવીસ બેઠકો અનામત રાખવામાં આવે છે जम्मू कश्मीर अधिकृत राजभाषा कई मित्रों तो याद जम्मू कश्मीर अधिकृत राजभाषा कई मनीष सिंधी यूट्यूब चैनल पसंद करज कमेंट बॉक्स में लखी अवश्य जनजो मित्रों जम्मू कश्मीर न राज्य अलग बंधारण जम्मू कश्मीर राज्य न अलग बंधारण कई तारीख अमल में आते मित्रों याद તો જાન્યુઆરી રોજ જમ્મુ કાશ્મીર રાજ્યનું અલગ બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું હવે જમ્મુ કાશ્મીર રાજ્યનું બંધારણ ક્યારે ગણાયું હતું તો યાદ રાખજો ઓગણીસ નવેમ્બર ઓગણીસો છપ્પનમાં ના રોજ જમ્મુ કાશ્મીર રાજ્યનું બંધારણ ઘડાયું હતું હવે આ એક અનુચ્છેદ છે ત્રણસો સિત્તેર એક એનો પ્રથમ ભાગ અન્વે કોના આદેશ થકી जम्मू कश्मीर में बंधारण सुधारणी लागू जे आर्टिकल एना अंतर्गत को आदेश थकी अपने बंधारण में सुधारों लादी सकता है जम्मू कश्मीर तो यह राष्ट्र प्रमुख राष्ट्रपिता जम्मू कश्मीर में मा राजनीति मार्गदर्शक सिद्धांतों अमल तो નથી મિત્રો હવે તમારે કહેવાનું છે કે રાજનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો એ આપણા બંધારણના કયા ભાગમાં આવે છે મિત્રો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ભારતીય બંધારણના કયા સુધારા થકી દિલ્હીનો સમાવેશ કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદીમાં કરવામાં આવે છે યાદ રાખજો આપણા બંધારણનો ઓગણસિત્તેરમો સુધારો શેના માટે હતો દિલ્હીનો સમાવેશ કેન્દ્ર શાસિત પ્રદેશની યાદીમાં કરવામાં આવ્યો દેશની અંતર્ગત કયા વર્ષથી પ્રદેશના સુખ શાંતિ પ્રગતિ અને વહીવટ માટે જરૂરી જણાય તો ખાસ કાયદો ઘડવાની જવાબદારી કોના હાથમાં છે મિત્રો તો એ આપણા રાષ્ટ્રપતિના હાથમાં એટલે કે રાષ્ટ્રપ્રમુખના હાથમાં છે મિત્રો કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટને લગતી જોગવાઈઓ માટે ભારતીય બંધારણના ભાગ આઠ ની કઈ કલમ જે વહીવટી વહીવટને લગતી જોગવાઈઓ ભારતીય બંધારણના ભાગ આઠ ની અંદર કઈ કલમોમાં વ્યવસ્થા કરવામાં આવે છે તો અનુચ્છેદ બસો ઓગણચાલીસ થી બસો એકતાલીસ સેના માટે છે મિત્રો કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ માટે છે ભારતની સર્વ લોક અદાલત જે છ ઓક્ટોબર ઓગણીસો ને પંચ્યાસી ના રોજ યોજાઈ હતી મિત્રો લોક અદાલત યાદ રાખજો સર્વોચ્ચ અદાલતના એ વખતે વડા હતા ન્યાયમૂર્તિ આપણા એ યાદ રાખજો પી એન ભગવતીના વડપણા ની અધ્યક્ષતામાં સફળ રીતે યોજાઈ હતી યાદ રાખજો લોક અદાલત ન્યાય ક્ષેત્રે સફળ થયેલા અભિનવ પ્રયોગ એટલે લોક અદાલત કલમ બસો સત્તર ની એક મુજબ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની ની વર્ય વયમર્યાદા કેટલી નક્કી છે મિત્રો તો બાસઠ વર્ષ નક્કી કરવામાં આવે છે કલમ જે અનુચ્છેદ બસો ચૌદ મુજબ પ્રત્યેક એકમ રાજ્ય માટે એક વડીયો અદાલત હોય છે પરંતુ તેનું પાલન કરવું અનિવાર્ય નથી બસો ચૌદ સેના માટે મેચો છે દરેક રાજ્ય માટે એક મુખ્ય અદાલત પરંતુ તેનું પાલન કરવું અનિવાર્ય નથી હવે બંધારણની એક કલમ છે બત્રીસ એમાં શું છે મિત્રો ન્યાયિક સમીક સમીક્ષાના આધારે કોઈ કાદા કાયદાને અમલીકે રદ કરવાની સત્તા

એને મૂળ અધિકાર ભોગવે છે મિત્રો વિવાદ અધિકાર પણ તેમાં સોલ્વ કરવામાં આવે છે સલાહ અધિકાર પણ એમાં આપે છે પરંતુ સર્વેક્ષણ અધિકાર એ ક્યાંય અદાલતના ક્ષેત્રમાં આવતું નથી મિત્રો આ હતો બંધારણનો વિડીયો આ વિડીયો આપને કેવો લાગ્યો એના લગતા પ્રતિભાવો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્યથી જણાવજો અને તમારી પાસે પણ કોઈ એડિશનલ ઇન્ફોર્મેશન હોય વધારાની ઇન્ફોર્મેશન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને અવશ્યથી જણાવજો બીજી એક વાત મિત્રો જો કોઈને પીપીટી બનાવ જો કોઈની પાસે સારું એવું નોલેજ હોય ગુજરાતના જિલ્લાઓને લગતું અને જો એ પીપીટી બનાવી શકતું હોય મિત્રો ગુજરાતીની અંદર તો એ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તમે તમારી પીપીટી બનાવીને મને મોકલજો તમારા નામ સાથે મિત્રો દરેકે દરેક પીપીટીની અંદર તમારું નામ પબ્લિશ કરીશ મિત્રો હું એટલે કે અહીંયા મિત્રો આપણે શેરિંગ કરીએ છીએ હું અહીંયા શેર કરી રહ્યો છું તમારી પાસે બી કોઈ નોલેજ નોલેજ હોય તમારી પાસે પણ થોડોક સમય હોય મિત્રો તો તમે પીપીટી બનાવીને મને સેન્ડ કરી શકો છો ને હું એને વિડીયોમાં ટ્રાન્સ रूपांतरित કરીને તમારી સમક્ષ મૂકીશ અને બીજા લોકો સમક્ષ મૂકીશ જેથી કરીને લો નોલેજ જે છે શેર થાય મિત્રો શેરિંગ ઇઝ કેરિંગ મનીસિંધ યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ નો કરી હોય તો અત્યારે જ કરી લેજો અને સાથે સાથે નોટિફિકેશન આઇકોન બેલ ને પ્રેસ કરીજો જેથી મારા વિડિયો ની માહિતી આપને ખૂબ જ સરળતાથી મળતી રહે ત્યાર બાદ વાત કરીએ કે વિડિયો પસંદ આવે લાઈક કરજો મિત્રો